गुड आफ्टरनून बाळ मित्रों, सेंट जीवियसना ई क्लास में तमारु हार्दिक स्वागत छे। आजे धोरण एक ना विषय गुजराती में पाठ पांच अमे सौ घणा दिवसथी आपणे शीखीए छीए एनो आजे भाग नौ आपणे जोवाना छीए। तो मारी साथे तमारे पाठ्यपुस्तक खुल्लू राखवानुं छे अने जोता जवानुं छे। चालो त्यारे आपणे पाठ नौनो आ भाग जोईए। एमां शुं छे? शब्द बनावो, शब्द बनावाना छे। હવે અહીંયા કેવી રીતે શબ્દ બનાવે છે? આ જ બરાબર જે તમને અહીંયા લખેલું છે, હવે એના પરથી આ શબ્દ એ જ અને એના પરથી બીજા બધા શબ્દ લેતા જવાનું, જેમ કે આ જ કર્યું, હવે એના પરથી આ ગ આ રીતે આવશે। તો અહીંયા આ ગ આ રીતે લખવાનું છે બરાબર। ત્યાર પછી આ લેવાનો છે અને બીજો નવો મૂળાક્ષર એટલે આ મ, તો અહીંયા આ મ આ રીતે, પછી છે આ વ, તો અહીંયા આ રીતે આ વ બરાબર। તો આ રીતે તમારે બનાવવાનું છે અને આ તમને પરીક્ષામાં પણ પૂછી શકાય છે એટલે તમારે કરવાનું છે બરાબર। ત્યાર પછીના પાનામાં પણ આ રીતે છે। જો એક તમને ઉદાહરણ આપ્યું છે, અહીંયા શું છે? નાગ, તો હવે નાગ પછી નામ, તો અહીંયા તમારે લખવાનું નામ, પછી છે નાવ, તો અહીંયા લખવાનું ના વ આ રીતે બરાબર। ત્યાર પછી છે નાર, તો અહીંયા લખવાનું છે ના ર બરાબર। જો ફરીથી એકવાર મીસા ના ર લખીને બતાવે છે, જો અહીંયાથી ના ર બરાબર। તો આ રીતે તમારે લખવાનું છે સુંદર અક્ષરમાં બરાબર। ખ્યાલ આવ્યો તમને? એકવાર મીસ પાછું તમને સમજાવે છે। જો ના ગ, તો એવી રીતે નામ, નાવ, નાર, એટલે મૂળાક્ષર પહેલો સેમ છે, બીજા મૂળાક્ષર બદલાતા જાય છે તો આખો શબ્દ અલગ થતો જાય બરાબર। ના ગ, એવી રીતે નામ, તમારું નામ શું છે આપણે કહીએ ને, નાવ એટલે નાવડી, નાર, નાર એટલે શું થાય ખબર છે? નાર આપણે કહીએ ને, સુંદર નાર, નાર એટલે સ્ત્રી। તો આ રીતે અલગ અલગ શબ્દનો અર્થ બદલાતો જાય છે। જો આમાં પણ પહેલો મૂળાક્ષર સરખો હતો, એક જ હતો બરાબર, પણ બીજો મૂળાક્ષર જે છે એ બદલાતો જાય છે તો એના શબ્દ બદલાય, જેમ કે આગ, આગ લાગી હોય ને, આમ, આમ એટલે, આમ હિન્દીનો શબ્દ છે, આમ એટલે આંબો, આવ આપણે કહીએ ને આવ, મારી પાસે આવ, અને આજ એટલે આપણે કહીએ ને આજનો દિવસ, આજ। તો આ રીતે શબ્દ પહેલો મૂળાક્ષર સરખો અને બીજો મૂળાક્ષર બદલાતા જાય તો આખો શબ્દ બદલાઈ જાય છે। તો મીસ તમને રોજ એક એક પાનું જ કરાવે છે એટલે એક સાથે તમારે ઘણું ન થઈ જાય, એટલે આ પાનું પણ તમારે પ્રવૃત્તિ જે મીસે કરાવી છે એ લખી લેવાની છે, પૂરી કરી લેવાની છે। આવું પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે, એની પહેલાંની જે સેકન્ડ યુનિટ ટેસ્ટ હતી એમાં પૂછ્યું પણ હતું બરાબર। તો આ રીતે તમારે જેટલું થાય છે એટલું કરી લેવાનું છે। આજથી ડીસી ક્લાસ ચાલુ થઈ ગયા છે, તમારે ડીસી ક્લાસ પણ અટેન્ડ કરતા રહેવાનું છે બરાબર। એટલે તમારે એક સાથે તમારે ડીસી ક્લાસમાં પણ દરેક વિષયનો ડીસી ક્લાસ હશે પરીક્ષા પહેલાં સુધીમાં, એટલે તમને જે વિષયનું જે કંઈ પણ પરીક્ષાને લગતું કે બીજું કાંઈ પણ ડાઉટ હોય પૂછી લેજો। અને મેં કીધું છે બધાને, એટલે એક વાગે પહેલાં બધા કરી નાખશે મીટિંગ શેડ્યુઅલ, જેને જે પૂછવાનું હોય એ પૂછી લેજો અને વધારે સંખ્યામાં લાઈવ ક્લાસમાં જોડાજો। તો આજે આટલું જ, ફરી મળીશું, ત્યાં સુધી આવજો। અને આ જેટલું આપ્યું છે લેસન બધું જ પૂરું કરી લેજો, કારણ કે મિસનો લાઈવ ક્લાસ હશે ત્યારે મિસ આ જોશે,
એટલે બરાબર. તો બાય.